Hello friends, you can see on the screen, this is your syllabus for Foundation Compulsory English paper 103. You can see the picture of your text, okay, the cover page of your text. The title of your text is Bridges, okay, from Macmillan Press. Now, in this text, you have five short stories in prose section. First story is The Gift of the Magi, written by O. Henry. Today, we are going to discuss this story. Okay. The second one is The Father. Third is A Wrong Man in Worker's Paradise. Fourth one is Rukol the Miser, written by George Orwell. Then the fifth one is The Open Window, written by H.H. Munro. Now, along with these five short stories, friends, you have section B, that is grammar, okay, articles and primary auxiliaries. We have discussed articles so far, right? And videos are also available on my YouTube channel. So go through it really well and study well. Today, we are going to discuss very interesting and pleasant story, The Gift of the Magi, written by Orrin Henry. So let's start. And happy learning. Third lesson, The Gift of the Magi. અહીંયા M A G I એટલે એનો ઉચ્ચાર મેગી નથી થતો પણ એનો ઉચ્ચાર થાય છે મેજાઈ. તો પહેલા એ સમજીએ કે આ મેજાઈ કેમ, બરાબર? તો એક બિબ્લિકલ સ્ટોરી છે એની પાછળ, કે જીસસ ક્રાઇસ્ટનો જ્યારે જન્મ થયો ત્યારે ત્રણ દેવતાઓ આવ્યા, એટલે કે દેવદૂતો આવ્યા ગિફ્ટ લઈને, અલગ અલગ ગિફ્ટ લઈને, જે બાળક ક્રાઇસ્ટ હતું એના માટે. ઓકે, તો ત્યારે ત્યારબાદ ગિફ્ટ આપવાની પરંપરા શરૂ થઈ અને તેને ફર્સ્ટ ક્રિસમસ એટલે કે પહેલી નાતાલ કહેવાય, કારણ કે ત્યારબાદ એ નાતાલ ક્રિસમસ ત્યારથી ઉજવાય છે. અને નાતાલના દિવસે એટલા માટે એક ટ્રેડિશન થઈ ગઈ છે, ધેર ઇઝ અ ટ્રેડિશન ટુ ગીવ ઓર ટેક ગિફ્ટ્સ, રાઈટ? ટુ ગીવ ગિફ્ટ્સ ઓર ટુ રિસીવ ઓર ટુ ટેક ગિફ્ટ્સ. તો ગિફ્ટ આપવાની જે પરંપરા છે એ ત્યારથી શરૂ થઈ, રાઈટ? ફર્સ્ટ ક્રિસમસથી. સો અહીંયા એ જે લોકો ગિફ્ટ લઈને આવ્યા ક્રાઇસ્ટ માટે, જીસસ ક્રાઇસ્ટ માટે, યસ, આઈ એમ પેરેલલી અહીંયા જોઈ રહ્યો છું, રાઈટ? ધ ગિફ્ટ ઓફ ધ મેજાઈ, રાઈટ? તો એ લોકોને મેજાઈ કહેવાયા. મેજાઈ એટલે કે આમ દયા પુરુષો, દયા લોકો, બરાબર? અને ગિફ્ટ પણ કેવી હોવી જોઈએ? ગિફ્ટ પણ વેલ્યુએબલ એટલે કે એમાં કિંમતથી નહીં, પરંતુ જેમાં લાગણી મહત્વની હોય, બરાબર? પોતાની પ્રિય વસ્તુ જ્યારે તમે બીજાને ગિફ્ટ આપો છો, બરાબર, તમારી પ્રિય વસ્તુ બીજાને ગિફ્ટ આપો છો ત્યારે એ સાચી ગિફ્ટ કહેવાય, કારણ કે એટલી જ બીજાને ઉપયોગી છે. તમારી જેટલી, તમને જેટલી ઉપયોગી છે એટલી જ બીજાને ઉપયોગી છે, અને તમે ત્યાં સ્વાર્થ તમારો જોતા નથી અને તમે તેને એ બીજાની ખુશી માટે, લવ માટે, પ્રેમ માટે, તમે પોતાની એ વસ્તુને જે તમને વધારે પ્રિય છે, વધારે ઉપયોગી છે, એને તમે આપી દો છો, તો ત્યારે તમે મેજાઈ કહેવાઓ. અહીંયા સરસ વાર્તા છે હસબન્ડ અને વાઇફની, જીમ અને ડેલા. આ બંને એકબીજાને ખુશી માટે, એકબીજાના પ્રેમ માટે પોતાની પ્રિય વસ્તુને એનું બલિદાન કરી દે છે, પ્રિય વસ્તુનું બલિદાન કરી દે છે. આ એવી સરસ મજાની વાર્તા છે, ધ ગિફ્ટ ઓફ ધ મેજાઈ. તો પહેલા આપણે રાઇટરની વાત કરીએ.
ओ हेनरी। ओ हेनरी ए एनो पेन नेम छे, दिस इज पेन नेम ऑफ विलियम सिडनी पोर्टर। पेन नेम એટલે લેખક નું વાસ્તવિક નામ છે વિલિયમ સિડની પોર્ટર, પરંતુ તે ઓ હેનરી નામથી લખે છે, રાઈટ। હવે એની પાછળ પણ વાત છે, ઇન્ટરેસ્ટિંગ વાત છે કે કેમ વિલિયમ સિડની પોર્ટર ઓ હેનરી થી એની ઓ હેનરી નામથી એના એની એની ઇન શોર્ટ સ્ટોરીઝ એના એની ટૂંકી વાર્તાઓ પબ્લિશ કરી। જો એના વિશે જોઈએ કે વિલિયમ સિડની પોર્ટર યુ નો ઇઝ બેટર નોન બાય હિઝ સ્યુડોનિમ ઓ હેનરી, રાઈટ। એનું જે ઓ હેનરીથી આપણે એને જાણીએ છીએ તે હી સ્પેન્ટ અ ટ્રબલ્ડ લાઈફ એઝ અ યંગ મેન ટ્રાઇંગ ટુ કોપ વિથ પોવર્ટી। એનો જન્મ એકચ્યુઅલી યુએસએમાં થયો હતો, અમેરિકામાં, અને ગરીબાઈ એટલી હતી કે જ્યારે યુવાન હતો ગરીબાઈ હતી અને એની એની પત્ની પણ બીમાર રહેતી હતી। એનો એનું જે પ્રથમ બાળક હતું તેનું પણ મૃત્યુ થયું એ અરસામાં, બરાબર। એવો એક સમય એને ચાલી રહ્યો હતો અને તેણે ઘણો સંઘર્ષ કર્યો વાઇલ વર્કિંગ એટ બેંક। પછી બેંકમાં એને નોકરી મળી, પણ ત્યાં પણ એનું નસીબ એને સાથ ના આપ્યું। એ કોઈક સ્કેમમાં સપડાઈ ગયો, ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં કંઈક ભૂલોના કારણે અથવા ગમે તે કોઈ કારણ હોય, અને ત્યાં તેની ધરપકડ થઈ, હી વોઝ એરેસ્ટેડ અને એને જેલમાં મૂકવામાં આવ્યો। હી વોઝ ઇમ્પ્રિઝન્ડ ફોર 3 યર્સ, ઓકે। ત્યારબાદ એ જેલમાંથી જ્યારે પાછો આવ્યો ત્યારે એને એક પોતાની એક અલગ નવી લાઈફ શરૂ કરી, પણ એને પોતાનું નામ છુપાવવા માટે, કારણ કે એનું નામ બદનામ થઈ ગયું હતું, રાઈટ, વિલિયમ સિડની પોર્ટરનું, એટલે એને લેખન કાર્ય શરૂ કર્યું કયા નામથી, ઓરિન હેનરી નામથી, રાઈટ, ઓ ડબલ આર આઈ એન, ઓરિન હેનરી। હવે આ નામ એ હતું, કોનું હતું, કે જ્યારે જેલમાં હતો ને તો જેલના એક સ્ટાફનું નામ હતું, અને એક ત્યાં વ્યક્તિ હતો, સારો હતો એનો મિત્ર, અને એનું નામ હતું વન ઓફ ધી પ્રિઝન સ્ટાફ, ઓરિન હેનરી, રાઈટ। એ નામથી તે એને પોતાની વાર્તાઓ પબ્લિશ કરી। તો બિટવીન 1899 અને તેનું મૃત્યુ થયું 1910માં, એટલે એ વર્ષો દરમિયાન હી રોટ મોર દેન 250 શોર્ટ સ્ટોરીઝ, 250 ટૂંકી વાર્તાઓ એને લખી દીધી। ધ સોસાયટી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સીસ આ એક ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર, એ એમના નામથી એ પ્રાઇઝ ઓ હેનરીના નામથી એ શોર્ટ સ્ટોરીને રાઇટરને ઇનામ આપે છે, બરાબર। હવે એટલા પ્રખ્યાત થયા ઓ હેનરીથી અને એમનું લેખન, એમની ટૂંકી વાર્તાઓ પણ, હિઝ શોર્ટ સ્ટોરીઝ વર ઓલ્સો વેલ રિસીવ, ટૂંકી વાર્તાઓને પણ વેલકમ કરવામાં આવી, અને એટલી એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હતી એમની વાર્તાઓ, એટલી રસપ્રદ હતી અને માણવા લાયક કે લોકો ચાહક બની ગયા ઓ હેનરીના। હવે એની વાર્તાઓનું લક્ષણ આપણે જોઈએ ને તો કેવું છે, ખબર છે, કે ઓ હેનરી સ્ટોરીઝ આર માર્ક્ડ બાય હિઝ સેન્સિટિવ પરસેપ્શન ઓફ હ્યુમન નેચર, યા માનવીય સ્વભાવની સંવેદના એ ખૂબ જ સરસ રીતે અહીંયા રજૂ કરેલી છે એની વાર્તાઓમાં ઓ હેનરીએ, યુ નો, એન્ડ હી હેડ અ ગિફ્ટ ફોર ફ્યુઝિંગ કોમેડી વિથ પેથોસ। એનામાં એક એવું નેચરલ ટેલેન્ટ છે કે એની વાર્તાઓમાં રમૂજ અને કરુણતા આ બંનેનું સરસ રીતે સમન્વય કરે છે, એનું એનું એમાલગેમેશન એટલે કે એનું મિક્સર એનું બંનેનું કરે છે, કોમેડી અને પેથોસનું, PATHOS, પેથોસ એટલે કરુણતા, કરુણભાવ। એની સ્ટોરીઝ આર નોન ફોર દેર સરપ્રાઈઝ એન્ડિંગ્સ, અને આ બીજું ખૂબ જ અગત્યનું લક્ષણ જોવા મળે છે એની વાર્તાઓનું, એ છે કે એની વાર્તાઓમાં આપણને એનો અંત, વાર્તાનો અંત આપણને સરપ્રાઈઝ કરાવે, એટલે કે ત્યાં આપણને આશ્ચર્યચકિત થઈ જઈએ, આપણે એવું વિચાર્યું ના હોય તેવો વાર્તાનો અંત હોય, રાઈટ। ધ એન્ડ ઓફ ધ સ્ટોરીઝ ઓફ ઓ હેનરી આર હેવિંગ સરપ્રાઈઝિંગ એન્ડ્સ, રાઈટ। ધ ગિફ્ટ ઓફ ધ મેજાય ઇઝ ધ સ્ટોરી ઓફ, અહીંયા આ જે વાર્તા છે ગિફ્ટ ઓફ ધ મેજાય એ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે, ઇટ ઇઝ ધ સ્ટોરી ઓફ
poor couple Jim and Della who take great pride in two separate positions. એમની પાસે બે અલગ અલગ વસ્તુઓ છે, આપણે જોવાના છે ડિટેલમાં. તો અહીંયા ધ ગિફ્ટ ઓફ ધ મેજાઇ ઇઝ યુ નો વેરી પ્લેઝન્ટ એન્ડ લવલી સ્ટોરી, બીજી રીતે કહીએ તો, રાઈટ, ઇન અધર વર્ડ્સ એક ખૂબ જ આનંદદાયક વાર્તા છે. તમને આપણાથી ખૂબ જ સરસ આપણને પ્રેરણા પણ મળે છે એન્ડ બ્યુટિફુલ સ્ટોરી છે, રિટન બાય ઓ હેનરી. હવે નામ યાદ રાખજો, ઓ હેનરી જેનું વાસ્તવિક નામ છે, રિયલ નામ છે વિલિયમ સિડની પોર્ટર, જેનો જન્મ 1862માં થયો, મૃત્યુ 1910માં. ધ સ્ટોરી ઇઝ અબાઉટ ધ ડીપ લવ બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ નેમ્ડ જીમ એન્ડ ડેલા. જીમ અને ડેલા હસબન્ડ વાઇફ છે અને આ બંનેના એક બંને વચ્ચેનો જે ઊંડો પ્રેમ છે એના વિશેની આ વાર્તા છે ધ ગિફ્ટ ઓફ ધ મેજાઇ. ધે સેક્રિફાઈસ ધેર ગ્રેટેસ્ટ ટ્રેઝર ટુ બાય ધેર ક્રિસમસ ગિફ્ટ. તેઓ ક્રિસમસ ગિફ્ટ ખરીદવા માટે એમના પોતાના ખૂબ જ વેલ્યુએબલ કહી શકાય, રાઈટ, ગ્રેટ ટ્રેઝર જેને કહી શકાય. ટ્રેઝરનો અર્થ થાય છે ખજાનો, રાઈટ, એનું એ બલિદાન આપે છે. કારણ કે અહીંયા સરસ વાર્તાની શરૂઆત એ રીતે થાય છે કે ડેલા રડી રહી છે, ડેલા ઇઝ ક્રાઇંગ બીકોઝ ટુમોરો ઇઝ ક્રિસમસ એન્ડ ધીસ ઇઝ ક્રિસમસ ઇવ એન્ડ ધીસ ઇઝ ટ્રેડિશન દેટ પીપલ બાય ગિફ્ટ્સ ફોર ધેર ડિયર વન્સ, ફોર ધેર રિલેટિવ્સ, ઓકે, ઓન ધીસ ઇવ, ઇવ ઓફ ક્રિસમસ. અને આજે ક્રિસમસની સાંજ હોય, આગળનો દિવસ, ત્યારે લોકો શું કરતા હોય ટ્રેડિશનલી, કે ગિફ્ટની ખરીદી કરતા હોય એમના જે નજીકના છે, રાઈટ, જેમ જે લોકો એકબીજાને જેમને ચાહતા હોય છે, ચાહકો છે, એમના ફેમિલી મેમ્બર્સ છે, રિલેટિવ્સ છે, એમના માટે તેઓ ગિફ્ટ ખરીદતા હોય છે. બટ યર હિયર ડેલા ઇઝ ક્રાઇંગ, વાય? બીકોઝ શી ડઝન્ટ હેવ ઇનફ મની ટુ બાય અ ક્રિસમસ ગિફ્ટ ફોર હર હસબન્ડ જીમ. એ જીમ માટે સરસ ગિફ્ટ ખરીદી શકે એટલા એની પાસે નાણાં નથી. અને ત્યાં અહીંયા ઓ હેનરી આપણને એની એના ફ્લેટનું વર્ણન કરે છે, એના ઘરનું વર્ણન કરે છે, બરાબર. અને એ વર્ણન ઉપરથી આપણને ખબર પડે છે કે એમની હાલત જોકે સાવ ગરીબ પણ નથી. ધે આર નોટ ધ પુઅર, બટ ધે આર યુ નો મિડલ ક્લાસ પીપલ, રાઈટ, કે જ્યાં એ લોકો આખા વર્ષ દરમિયાન થોડું થોડું કરીને બાય બુલિંગ એન્ડ યુ નો બાય હેવિંગ આર્ગ્યુમેન્ટ વિથ વેજીટેબલ મેન, વિથ ગ્રોસરી શોપ શોપકીપર, બરાબર, આ કરિયાણાની દુકાને કે શાકભાજીવાળા સાથે એ ભાવતાલ કરીને જે એક એક પૈસો બચાવ્યો હોય તે આ દિવસે તે ભેગા કરેલા પૈસાથી ગિફ્ટ ખરીદતા હોય. તો અહીંયા પણ આ જ બાબત છે કે જીમ એન્ડ ડેલા વર લિવિંગ ધેર લાઈફ વેરી ડિયરલી. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે અને ખૂબ જ સરસ લોકો જીવન જીવતા હોય છે. ધે લવડ ઈચ અધર વેરી મચ, ધે લીડ ધેર લાઈફ હેપીલી, બટ ધેર ઇન્કમ વોઝ લિમિટેડ. પરંતુ એક દુઃખ હતું કે એમની જે આવક હતી તે ખૂબ જ મર્યાદિત હતી. ધે લીવડ ઇન એન ઓર્ડિનરી ફ્લેટ, એક સામાન્ય ફ્લેટમાં રહેતા હતા. ઇટ વોઝ ઓકે, અને વાર્તાની જ્યારે શરૂઆત થાય છે કે ઇટ વોઝ અ ક્રિસમસ ઈવ, એક નાતાલની સાંજ, નાતાલની આગલો દિવસ, રાઈટ, એને કહેવાય છે ક્રિસમસ ઈવ, ઈવ એટલે ઇવનિંગ, નાતાલની આગળનો દિવસ અને એની સાંજ. ધ નેક્સ્ટ ડે વોઝ ક્રિસમસ, ઓકે, ત્યાર પછીનો દિવસ ક્રિસમસ હતો. એવરીબડી બોટ ક્રિસમસ ગિફ્ટ, દરેક જણ ક્રિસમસ ગિફ્ટ ખરીદી. ડેલા ઓલ્સો વોન્ટેડ ટુ બાય અ ગિફ્ટ ફોર હર લવિંગ હસબન્ડ જીમ, બટ શી હેડ ઓનલી $1.87. નાવ રિમેમ્બર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફિગર, ઓકે. ડેલા પાસે આખા વર્ષની બચત દરમિયાન જે બચેલા પૈસા કેટલા હતા એની પાસે? ફક્ત $1.87. એને વારે વારે વારંવાર એને ગણે છે, રાઈટ, એક એક સેન્ટ, એક એક પૈસો એ ગણે છે વારે ઘડીએ, કે વધારે તો નથી ને, રાઈટ, બહુ ઓછા છે આ તો, કે $1.87.
इट वॉज नॉट इनफ टू बाय अ गुड गिफ्ट. आ एक सारी गिफ्ट जो खरीदवी हो तो एटला माटे आ पूरता नाणा नथी. शी कूड सेव ओनली दिस मच बाय बुलडोजिंग एट वेजिटेबल एंड ग्रोसरी शॉप्स. अने शी रिमेम्बर्स देट हाउ शी कूड सेव दिस मनी. केटली मेहनतथी एने आटला बचाव्या अने आटला ज बच्या एम. शी कूड सेव ओनली दिस मच बाय बुलडोजिंग एट वेजिटेबल. बुलडोजिंग एटले ભાવતાલ કરીને, ઝઘડો કરીને વેજીટેબલ કે પછી ગ્રોસરી શોપમાં એને ફક્ત આટલા જ બચાવ્યા, $1.87 પાસે. જીમ એન્ડ ડેલા લવડ ઈચ અધર, બંને એકબીજાને ખૂબ ચાહતા હતા, રાઈટ? દે લવડ ઈચ અધર વેરી ડિયરલી. બટ ટુડે ઇઝ યુ નો ક્રિસમસ ઇવ એન્ડ ડેલા યુ નો કેનોટ બાય a nice gift for her husband because she has only $1.87. to the couple ha pan biji rite ahiya lekhak apanne ke che ke aa banne pase banne khub j dhanwan hata. kai rite dhanwan hata? karan ke banne pase ek evi vastu hati etle ke dela pase ena baal hata, right? khub j lamba ane khub j saras varnan che ketla lamba baal ke jo dela na ghar ni same જો કોઈ દુનિયાની સારી બ્યુટીફુલ રાણી રહેતી હોય, રાઈટ, ક્વીન ઓફ શેબા, તો એને પણ ઈર્ષા થાય એટલા સરસ સુંદર લાંબા બાલ ડેલાના હતા. જ્યારે જીમ પાસે એને પાસે એક ઘડિયાળ હતું કે જે એના ફોર ફાધર્સ એના બાપ દાદાએ આપેલું હતું, રાઈટ? સો ડેલા હેઝ અ વેરી લોંગ બ્યુટીફુલ હેર લાઈક કાસ્કેડ, કાસ્કેડ, બ્રાઉન કાસ્કેડ. બ્રાઉન કાસ્કેડ એટલે કે જ્યારે જો એના એ જ્યારે બાલ સુકાવવા માટે ખુલ્લા કરે ત્યારે જાણે બ્રાઉન કલરનો કાસ્કેડ એટલે પાણીનો ધોધ, રાઈટ? પાણીનો ધોધ જાણે વહેતો હોય બાલ, તો એવા એના બાલ લાગતા હતા. એવું સરસ વર્ણન છે, લાંબા બાલ હતા. ધ કપલ હેડ ટુ ગ્રેટ ટ્રેઝર્સ. ટ્રેઝર એટલે ખજાનો, રાઈટ? ઓન વિચ દે ટુક માઇટી પ્રાઇડ. તેના ઉપર તેમ બંનેને મદાર હતો કે ભલે તેમની ઇન્કમ લિમિટેડ હતી પણ આ બંનેને મદાર હતો, એમને અભિમાન હતું આ બંને વસ્તુઓનું કે આપણે ખૂબ જ માલદાર છીએ, રાઈટ? બે વસ્તુઓ હતી, ડેલાઝ હેર એન્ડ જીમ્સ ગોલ્ડ વોચ. ડેલાઝ હેર વોઝ વેરી લોંગ એન્ડ બ્રાઉન લાઈક અ બ્રાઉન કાસ્કેડ. ઇવન ધ ક્વીન ઓફ શેબા એન્વીડ હર હેર. એન્વી એટલે ઈર્ષા કરવી, કે ક્વીન ઓફ શેબા, શેબાની રાણી પણ એની એના બાલની ઈર્ષા કરે. અહીંયા વર્ણન છે કે ક્વીન શેબા ડેલાના ઘરની સામે રહેતી હોય, ઘણા બધા આભૂષણો એને પહેર્યા હોય, રાઈટ? કિંમતી આભૂષણો, પણ અહીંયા સિમ્પલ ડેલા, એની પાસે આભૂષણો નથી, ફક્ત એના લાંબા બાલ એ સુકવવા માટે બહાર ગેલેરીમાં ઊભી છે, બરાબર? તો ત્યાં શેબાની રાણી એના બાલની સુંદરતાની સામે ઝાંખી પડી જાય છે, બરાબર? તો આટલું સરસ વર્ણન છે કે ઇવન ધ ક્વીન ઓફ શેબા એન્વીડ હર હેર. અનધર થિંગ, હવે બીજી વસ્તુ કઈ હતી? અનધર થિંગ વોઝ જીમ્સ ગોલ્ડ વોચ. ઇટ બિલોંગ ટુ હિઝ ફોર ફાધર્સ. ઓકે, આ એના બાપ દાદાએ આપેલી હતી અને એને ખૂબ જ સાચવીને રાખતો હતો. એનો બેલ્ટ ખૂબ જ જૂનો થઈ ગયો હતો છતાં પણ તે પહેરી રાખતો હતો. એને જોકે શરમ પણ આવતી હતી સમય જોતા, કારણ કે એનો બેલ્ટ જૂનો હતો અને એની પાસે એટલા પૈસા, એટલી બચત નહોતી થતી કે એને એની એની ઘડિયાળ માટે નવી ચેન લાવે, નવો બેલ્ટ લાવે. પણ એ બટ હી હેડ નો મની ટુ બાય અ નાઇસ ચેન ફોર હિઝ વોચ. જીમ વુડ નોટ ગીવ હિઝ વોચ ઇવન ઇફ ધ કિંગ સોલોમોન ગેવ હિમ અ બિગ ટ્રેઝર. લેખક એવું કહે છે કે જો કિંગ સોલોમોન તેને ખૂબ મોટો ખજાનો આપે એના ઘડિયાળની બદલામાં, ઘડિયાળના બદલામાં, તેમ છતાં એ ખજાનો એ ઠોકર મારશે, ખજાનાને એ નહીં સ્વીકારે ઘડિયાળની બદલામાં. એને ઘડિયાળ એ કિંગને નહીં આપે ખજાનાની બદલામાં, રાઈટ? એટલો એને પ્રેમ હતો, એને મદાર હતો એની ઘડિયાળ ઉપર. તો આવી રીતે બે વસ્તુ હતી, રાઈટ? ડેલાઝ હેર એન્ડ જીમ્સ ગોલ્ડ વોચ, રાઈટ? These two precious possessions of Jim and Della on which they took mighty pride. બંને ઉપર
આ બંને વસ્તુઓ ઉપર એમને મદાર હતો. નાઉ ફર્ધર ઇન ધ સ્ટોરી ડેલા ક્રાઇડ ફોર સમ ટાઈમ. હવે આપણે જોયું કે એ થોડો સમય એ રડી, ત્યાર પછી એ મિરર સામે જુએ છે, ચહેરો બાલ એને ખુલ્લા કરે છે અને પછી કંઈક નિર્ણય કરે છે. ઓકે, અને એની પાસે બહુ ઓછી બચત હોય છે અને એને ગિફ્ટ ખરીદવાની છે, આવતીકાલે ક્રિસમસ છે. સો ડેલા ક્રાઇડ ફોર સમ ટાઈમ, ધેન શી ડિસાઇડેડ સમથિંગ. શી વોન્ટેડ ટુ બાય અ નાઇસ ક્રિસમસ ગિફ્ટ ફોર હર હસબન્ડ. શી લવડ હર હસબન્ડ વેરી મચ. પતિને ખૂબ જ ચાહતી હતી અને એના માટે ગિફ્ટ ખરીદવાની છે. તો આ એક 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 મગજ ઉપર એક એક જુસ્સો, રાઈટ, એક તાવ એને ચડી ગયો કે મારે સારી ગિફ્ટ ખરીદવી છે બાય હુક ઓર ક્રૂક. સો શી ડિસાઇડેડ ટુ સેલ હર હેર. શી વેન્ટ ટુ ધ શોપ ઓફ મેડમ સેફરોની. આ શોપ હતી કે જ્યાં બાલ કાપવામાં આવતા અને એ બાલ ખરીદવા અને વેચવામાં પણ આવતા કાપીને. તો શી વેન્ટ ટુ ધ શોપ ઓફ મેડમ સફરોની એન્ડ ગોટ હર હેર કટ. ત્યાં બાલ એને કપાવી દીધા એન્ડ સોલ્ડ ઇટ ફોર $20. $20માં તેને એ બાલ કપાવીને વેચી દીધા. હવે તમે જોઈ શકો છો કે ડેલાને ખબર હતી કે બાલ કપાવવાથી એ એક છોકરા જેવી લાગશે, એટલી સુંદર નહીં લાગે. તેમ છતાંય તેને એને એના જે બાલ હતા એને કપાવી દીધા. અને નોટ ઓનલી દેટ બટ ડેલા સોલ્ડ ઇટ ફોર $20. એના $20 એને મળ્યા. હવે એની પાસે કેટલા ડોલર હતા? $20 પ્લસ એની પાસે $1.87, રાઈટ, એટલે કે એની પાસે રહ્યા હવે કેટલા થયા? $21. ઓકે, નાઉ શી લુક લાઈક અ બોય વિથ શોર્ટ હેર. ટૂંકા બાલથી છોકરા જેવી લાગતી હતી, પણ એને એક જુસ્સો હતો કે એને એક પેશન હતી કે એને ગિફ્ટ ખરીદવી છે એના હસબન્ડ માટે. ધેન શી મૂવડ ફ્રોમ શોપ ટુ શોપ એન્ડ એટ લાસ્ટ શી બોટ એ પ્લેટિનમ ચેઇન ફોર જીમ્સ વોચ. શી પેડ $21 એન્ડ વેન્ટ હોમ વેરી હેપીલી. છેલ્લે એને એક ગિફ્ટ મળી કે જીમની ઘડિયાળનો જે બેલ્ટ છે, જેને એને ઘડિયાળ જીમની જીમને ઘડિયાળ એને ખૂબ જ પ્રિય છે એ ડેલા જાણતી હતી, પણ તેનો બેલ્ટ હતો જૂનો થઈ ગયો હતો. નાવ શી વોન્ટેડ ટુ બાય યુ નો અ ચેઇન, ઓકે, અ બેલ્ટ ફોર જીમ્સ વોચ. તો શી બોટ અ પ્લેટિનમ ચેઇન એને મળી, બરાબર, જીમની ઘડિયાળ માટે, અને એના એને $21 એને આપ્યા અને ખરીદી કરી અને તે ઘરે આવી. અહીંયા તે મિરર સામે જુએ છે. શી લુક્ડ હર ફેસ, શી લુક્ડ હરસેલ્ફ ઇન ધ મિરર એન્ડ તેને હવે યાદ આવે છે. એ જુએ છે કે તે હવે એટલી સુંદર નથી રહી. શું જીમ એને એની ઉપર ગુસ્સો કરશે? શું જીમ એને એવું કહેશે કે હવે તે વધારે સુંદર નથી, રાઈટ? શું જીમ તેને છોડીને ચાલો જશે? આવા બધા વિચારો એને આવે છે, પણ તેમ છતાં એ શું કરી શકતી હતી, રાઈટ? સો બટ હવે જીમ એ ખૂબ જ પંક્ચ્યુઅલ હોય છે, સાંજે સમયસર ઘરે આવતો હોય છે ઓફિસેથી, અને જીમ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. ડેલા રાહ જોઈ રહી છે. ડેલા વોઝ વેઇટિંગ ફોર હિમ વેન હી એન્ટર્ડ ધ રૂમ. વેન જીમ એન્ટર્ડ ધ રૂમ હિઝ આઈઝ વર ફિક્સ્ડ અપોન ડેલા. ઇફ જેવો દાખલ થયો ઘરમાં કે ડેલાને જોઈ જ રહ્યો, પણ એના મોઢા ઉપર કોઈ ભાવ નહોતા. ઓકે, હિયર જીમ વોઝ લુકિંગ એટ ડેલા. હી વોઝ ગેઝિંગ, યુ નો, જી એ ઝેડ ઈ, ગેઝ એટલે એકી ટસે જોવું કોઈની સામે. ગેઝિંગ ડેલા, દેર વોઝ નોટ યુ કેન સે ફિલિંગ ઓફ અનહેપીનેસ ઓર સેડનેસ ઓર યુ કેન સે સોરો ઓન હિઝ ફેસ. એના ચહેરા ઉપર કોઈ એવી લાગણીઓ દેખાતી નહોતી. શૂન્ય મનસ્ક ભાવે, રાઈટ, તે એને ડેલાને જોઈ રહ્યો હતો. ડેલા કુડ નોટ રીડ ધ એક્સપ્રેશન ઓન હિઝ ફેસ. ઇટ ટેરિફાઈડ હર. ડેલા એના ફેસના એક્સપ્રેશનને વાંચી નહીં શકી.
તે ખૂબ જ ડરી ગઈ. ઇટ વોઝ નોટ એંગર નોર સરપ્રાઇઝ નોર ડિસઅપ્રુવલ ઓન ધ ફેસ ઓફ જીમ દેટ શી હેડ બીન પ્રિપેર્ડ ફોર ઇટ. ઓકે, નાઉ રિમેમ્બર ધીસ. આ ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય છે. તે જીમના ફેસ ઉપર કોઈ એંગર ગુસ્સાનો ભાવ નહોતો, સરપ્રાઇઝનો ભાવ નહોતો, ડિસઅપ્રુવલનો ભાવ નહોતો, રાઈટ? કે જે ડેલા વોઝ પ્રિપેરિંગ ફોર ધેટ. ડેલા વોઝ, કોઈનું માઇક ચાલુ છે? ઓકે, મ્યુટ કરી દો. રાઈટ, સો હિયર Della was expecting that Jim would get angry. Jim gusse thashe evi apeksha hati Della ne, karan ke te avi chokra jevi lagti hati. To she also tyare ke che jare when Della could not read the expression of Jim's face, right, there was no anger nor surprise nor disapproval on the face of Jim. At that time, Della became nervous. તે બેચેન બની ગઈ. And she also told that, તેણે કહ્યું પણ ખરા કે her hair grew awfully fast, કે એના બાલ ખૂબ ઝડપથી વધે છે. Don't worry, she said that she had bought a very nice platinum chain for his watch. એને એને કહ્યું કે જો તારા માટે, તારી ઘડિયાળ માટે ખૂબ સરસ સુંદર પ્લેટિનમ ચેઇન હું ખરીદી લાવી છું. જીમ હવે ઓન ધી અધર સાઈડ સે જીમ બોટ સમથિંગ વેરી પ્રેસિયસ ફોર ડેલાઝ હેર. હવે અહીંયા જીમ પણ ડેલાના બાલ માટે ખૂબ કિંમતી વસ્તુ ખરીદી લાવ્યો હતો. બીકોઝ હી ન્યૂ દેટ શી લાઈક્ડ કોમ્સ ટુ ડ્રેસ હર બ્યુટિફુલ હેર. હવે જ્યારે જ્યારે ડેલા બજારે જતી ત્યારે એક દુકાને ઊભી રહેતી. તે દુકાને ખૂબ જ રત્ન જડિત સુંદર કાંસકાઓ મળતા હતા. એને એને ડિસ્પ્લે ત્યાં એ રાખેલી હતી તે દુકાનની આગળ, કે એ કોમ્સ હોય એટલે કે કાંસકા હતા, અને એ પહેરી પણ શકાય એ કાંસકા કોમ્સને, કારણ કે એની જે રીમ છે કાંસકાની જે ફ્રેમ છે એ હીરા જડિત હતી, રાઈટ, એની ઉપર ડાયમંડ્સ હતા. તો આ કાંસકાઓ કારણ કે જીમના, કારણ કે ડેલાના ખૂબ સરસ બાળ હતા લાંબા, અને એ કાંસકાઓ જો એ માથામાં પહેરે તો કેટલી પરી જેવી લાગે, રાઈટ, સુંદર લાગે. પરંતુ આ એટલા મોંઘા હતા કાંસકા કે તે ખરીદી શકતી નહોતી. તે ફક્ત રોજ જ્યારે બજારે જાય ત્યારે એને જોયા કરતી. હવે આ જીમને ખબર હતી, રાઈટ? સો હી ટુક આઉટ અ પેકેજ ફ્રોમ હિઝ કોટ એન્ડ ગેવ ઇટ ટુ હર. અહીંયા હવે એ સરપ્રાઈઝ આપે છે જીમ ડેલાને. જીમ કંઈ બોલતો નથી, રાઈટ, એ કંઈ એવું કંઈ રિએક્શન આપતો નથી, પણ એ ફક્ત એ કોટના, એનો થોડોક ફાટેલો કોટ છે, રાઈટ, કારણ કે એ લોકો મિડલ ક્લાસ ફેમિલી છે, એનો કોટ પણ નવો ખરીદી શકતો નથી, રાઈટ, વાર્તાની શરૂઆતમાં એનું વર્ણન પણ છે. તો એ કોટના ખિસ્સામાંથી એક પેકેટ કાઢે છે અને ડેલાને આપે છે. એ જ્યારે ડેલા જ્યારે પૂછે છે ને કે મેં આ રીતે બાલ કપાવી દીધા કારણ કે ગિફ્ટ ખરીદવાની હતી, તારા માટે પ્લેટિનમ ચેઇન પણ હું લાવી છું, તો ત્યારે કોઈ કઈ કોઈ શબ્દ બોલતો નથી. એ ફક્ત કોટમાંથી, કોટના ખિસ્સામાંથી એક પેકેટ કાઢે છે અને ડેલાને આપે છે. વેન ડેલા ઓપન્ડ ધી પેકેજ એન્ડ સો ધ ગિફ્ટ, શી મેડ અ સ્ક્રીમ વિથ જોય. જ્યારે ખોલે છે પેકેટ અને ત્યારે જુએ છે તો એ જોઈને એક આનંદમાં, આનંદની ચીસ પાડી ઉઠે છે, કારણ કે એમાં શું છે, ઇટ વોઝ ધ સેટ ઓફ નાઇસ ડાયમંડ રીમ્ડ કોમ્સ. એક આખો ડાયમંડના કોમ્સનો સેટ હોય છે પેકેટ. શી ઓલવેઝ ડ્રીમ્ડ ફોર ધેમ બટ શી કુડ નોટ બાય ધેમ. એ હંમેશા એનું સ્વપ્ન જોયું હતું ખરીદવાનું, પણ તે ખરીદી શકતી નહોતી. ઇટ વોઝ નાવ યુઝલેસ ફોર હર. પરંતુ બીજી જ ક્ષણે તે પાછી નિરાશ થઈ જાય છે, કારણ કે હવે એના એ લાંબા બાળ રહ્યા નથી, રાઈટ. ઇટ વોઝ નાવ યુઝલેસ. હવે આ જે એના કાંસકા છે જે હવે એની માલિક છે, પણ એ હવે પહેરી શકશે નહીં, એનો ઉપયોગ કરી શકશે નહીં. વાય? બીકોઝ
she had cut off her hair. એના બાલ તો એને કપાવી દીધા. અને એટલા માટે જીમ અવાક હતો, રાઈટ, એને ડેલાને જોઈને કે હવે એની ગિફ્ટ એના કામમાં નહીં આવે. હવે આપણને સરપ્રાઈઝ મળે છે બીજું અહીંયા, એ છે કે જીમ હેડ અ ગોલ્ડન વોચ ઇનહેરિટેડ ફ્રોમ હિઝ ગ્રાન્ડફાધર. આપણે જાણીએ છીએ કે એના ગ્રાન્ડફાધરે એને આપેલી આ ગોલ્ડ વોચ હતી જીમની પાસે, રાઈટ, ઇનહેરિટેડ એટલે કે વારસામાં મળી હતી તે ઘડિયાળ. ડેલા સોલ્ડ હર હેર એન્ડ બોટ અ નાઇસ પ્લેટિનમ ચેન ફોર હિઝ વોચ. ડેલાએ શું કર્યું કે એના સુંદર બાલ છે એને કપાવી દીધા અને એ બાલને વેચી દીધા અને પ્લેટિનમ ચેન ખરીદી. કોના માટે? જીમની ઘડિયાળ માટે. ઇટ વોઝ અ બ્યુટિફુલ ચેન ફોર વિચ શી હન્ટેડ ધ હોલ ટાઉન. આ એક એવી ચેન હતી કે જેના માટે બજારમાં દુકાને દુકાને ફરી શોધવા માટે. હી વુડ હેવ ટુ લુક એટ ધ ટાઈમ એટ 100 times અ ડે. ત્યારે જ્યારે ખરીદતી હતી ડેલા, ત્યારે વિચારતી હતી કે હવે આ સુંદર ચેન છે એટલે જીમ વારે વારે ઘડિયાળમાં સમય જોશે, રાઈટ. આપણી પાસે પણ જો સારી ઘડિયાળ હોય તો આપણે પણ વારે વારે જોતા હોઈએ, રાઈટ. સરસ મોઘો ફોન હોય તો વારી ઘડી આપણે એને હાથમાં લઈએ અને લોકો જુએ એને, એ રીતે. તો જીમ પણ ખુશ થશે એવું ડેલાએ વિચાર્યું. શી આસ્ક્ડ ફોર હિઝ વોચ ટુ સી હાઉ ઇટ લુક્ડ વિથ ધ ન્યુ ચેન. હવે અહીંયા ડેલા એ કોમ્સ જુએ છે અને એ હવે બાજુએ મૂકી દે છે અને પોતે જે ઘડી ચેન લાવી છે પ્લેટિનમ ચેન જીમની ઘડિયાળ માટે એ જીમને હાથમાં મૂકે છે, જીમના હાથમાં મૂકે છે અને કહે છે કે તું તારી ઘડિયાળ ક્યાં છે મને બતાવ, જોઈએ કે ઘડિયાળ સાથે આ ચેન કેવી સારી લાગે છે. હવે આપણને અહીંયા સરપ્રાઈઝ મળે છે. જીમ કુડ નોટ પ્રોડ્યુસ વોચ બીકોઝ હી હેડ સોલ્ડ ઇટ ટુ ગેટ મની ટુ બાય હર કોમ્સ. જીમ એ વોચ, એ ઘડિયાળ ડેલાને બતાવી શકતો નથી, આપી શકતો નથી, કારણ કે તે ઘડિયાળ વેચી અને આ ડેલાના બાલ માટે, ડેલા માટે તે કોમ્સ લાવ્યો હોય છે અને આ કોમ્સ ખૂબ જ મોંઘા હોય છે, રાઈટ. તો એના માટે જીમ પાસે પણ એટલી બચત નહોતી, બરાબર. અને એટલા માટે દેટ્સ વાય જીમ યુ નો સોલ્ડ હિઝ વેલ્યુએબલ વોચ ટુ બાય ધી નાઇસ ગિફ્ટ ફોર ડેલા, કે જેના માટે ડેલા ચાહતી હતી એ ગિફ્ટ, વર્ષોથી તેનું સ્વપ્ન હતું એ ગિફ્ટ ખરીદવા માટે અહીંયા જીમ પોતાની ઘડિયાળ વેચી દીધી અને ડેલાને કહ્યું કે તે જે રીતે બાલ કપાવી અને વેચી દીધા એવી જ રીતે મેં પણ મારી ઘડિયાળ વેચી દીધી તારા માટે ગિફ્ટ લાવવા માટે. સો હી સજેસ્ટેડ ડેલા ટુ પુટ ધેર ક્રિસમસ ગિફ્ટ અવે એન્ડ કીપ ધેમ અ વાઇલ. એન્ડ જીમ ઇઝ યુ નો જેન્ટલમેન, એ ખૂબ જ સમજણો સાણો માણસ છે અને તે સમજાવે છે ડેલાને કે આપણી એકબીજાની જે આ ગિફ્ટ છે એટલી વેલ્યુએબલ છે, એટલી પ્રેશિયસ છે, એટલી કિંમતી છે કે એનો ઉપયોગ આપણે અત્યારે કરી શકતા નથી, આપણે બાજુ પર મૂકીએ અને ક્રિસમસ ઇવને માણીએ. સો હી સજેસ્ટેડ ડેલા ટુ પુટ ધેર ક્રિસમસ ગિફ્ટ્સ અવે એન્ડ કીપ ધેમ અ વાઇલ. દે વર ટુ નાઇસ ટુ યુઝ ધેમ. દે વર, ઇન અધર વર્ડ્સ, ધ ગિફ્ટ્સ ઓફ ડેલા એન્ડ જીમ વર સો નાઇસ, so precious, so valuable that they could not use them at that time. They were so nice that they could not use them and they were the real mejai. They were, તેઓ સાચા મેજાય હતા, અહીંયા લેખક કહે છે અને આપણને તેનું મહત્વ સમજાવે છે ટાઇટલનું, the title of the story, the wisest mejai. Della and Jim were the wisest magi. They sacrificed for each other
the greatest treasures of their house. They sacrificed their greatest treasures of their house for each other, for the love, the love for each other. Okay, बनने वच्चे नो जे प्रेम छे इतलो ऊंडो छे के एना माटे तेओ एमनो जे खजानो छे एने पण एनु पण बलिदान करी दे छे. Those who give and receive gifts out of love, okay, जेओ एक बीजाने यू नो प्रेम थी गिफ्ट आपे छे अने ए गिफ्ट मेळवे छे, दे आर दी वाइजेस्ट. ओके, तेओ डाया छे, तेओ वाइजेस्ट मेजाए केवाई. देरफोर द राइटर कॉल्स देम दी वाइजेस्ट मेजाए. ओके, अहींया ओ हेनरी कहे छे के जीम एंड डेला आर दी वाइजेस्ट मेजाए.